અબડાસા તાલુકાના કોઠારા ખાતે નવરાત્રિ મહોત્સવનો દબદબાથી પ્રારંભ કરવામાં આવ્યો છે. આ નવરાત્રિ મહોત્સવમાં કુલ મળીને 1100 જેટલી બાલિકાઓને ભોજન પ્રસાદનો લાભ આપવામાં આવશે તેવું આયોજકોએ જણાવ્યું હતું. ઠાકર ગરબી મિત્ર મંડળ કોઠારા સંચાલિત લોહાણા યુવક મંડળ દ્વારા નવરાત્રિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. લોહાણા યુવક મંડળ દ્વારા ઉત્સવમાં માતાજીને મહેન્દ્રભાઈ ઠક્કરના ઘરેથી વાજતે ગાજતે ગરબી ચોકમાં રવાડીના સ્વરૂપમાં લાવવામાં આવ્યા હતા અને પધરાવવામાં આવ્યા હતા. માતાજીના સ્થાપન પહેલા દર વર્ષની માફક આ વર્ષે પણ 51 બાલિકા દ્વારા આરતી કરવામાં આવી. ત્યાર પછી નગરયાત્રા ફરીને ગરબી ચોકમાં માતાજીને સ્થાનકમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. ઠાકર ગરબી મિત્ર મંડળને 59માં વર્ષ પહેલા તેઓની નિમણૂક કરવામાં આવી હતી. આજે 59માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ નિમિત્તે નવરાત્રિ મહોત્સવ યોજાઈ રહ્યો છે. પ્રારંભે આજે પણ અહીં પરંપરા મુજબ 12 વર્ષથી માતાજીની આરાધના કરવામાં આવે છે. 51 બાલિકા 51 દીવડાની આરતી મોટી સંખ્યામાં ગ્રામ્યજનોની ઉપસ્થિતિમાં આ પૂજાવિધિ સંપન્ન કરવામાં આવી હતી અને આચાર્ય પદે જયેશભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતા. 9 દિવસ નવરાત્રિ નિમિત્તે આજુબાજુના વિસ્તારમાં આ ગરબીમાં હાજરી આપે છે. કોઠારા આશરે કચ્છ બહાર રહેતા સમાજના આગેવાનો દ્વારા આરતીમાં ભાગ લેતી બાલિકાઓને ભેટ પણ આપવામાં આવે છે અને 1100 જેટલી બાલિકાઓને ભોજન પ્રસાદનો પણ લાભ આપવામાં આવે છે. સાથોસાથ ભેટ સોગાદ પણ આપવામાં આવે છે. અહીં જે વર્ષે ચાલુ કરેલ વડીલોને પણ યાદ કરવામાં આવે છે અને અગાઉના આયોજકોને પણ યાદ કરવામાં આવે છે. નવરાત્રિના કલાકારો સાઉન્ડ સાથે રમઝટ બોલાવે છે. માતાજીના ભક્તો મોટી સંખ્યામાં રાસ ગરબાની રમઝટ બોલાવી નવરાત્રિનો આનંદ લઈ રહ્યા છે. કોઠારા ઠાકર ગરબી મિત્ર મંડળ લોહાણા યુવક મંડળ સંચાલિત શ્રી ઠાકર ગરબી મિત્ર મંડળ અત્યારે એમની 59મું વર્ષ ચાલુ છે. 59થી અમે અહીંયા નવરાત્રિ કરીએ છીએ. અમારા વડીલો જે હતા કુસુમભાઈ લહેરીલાલભાઈ લક્ષ્મીદાસભાઈ પુરુષોત્તમ ચકસોતા છત્રબોધ દામજી તેમજ મૂળજી કુંવરજી શંભુલાલ નાણાજી મોટા મોટા વડીલો છત્રબોધજી અત્યારે જે સહયોગી અમારા છે રાજેશભાઈ અતુલભાઈ દીપકભાઈ તેમજ નાની નાના જે અત્યારનો ઉગતો મિત્ર મંડળના જે સંચાલિત કાર્યક્રમ છે એ અત્યારે સંભાળે છે. જય અંબે. શ્રી કોઠારા ઠાકર ગરબી મિત્ર મંડળ આસો નવરાત્રિ નિમિત્તે પ્રથમ દિવસે જ અમે માતાજીને તેડવા માટે અહીંથી ઠાકર ગરબી મંડળ ચોકથી વાજતે ગાજતે મહેન્દ્ર પુરુષોત્તમ ચકસોતાના ઘરે જઈએ છીએ. ત્યાં પણ 51 નાની બાલિકાઓ દ્વારા માતાજીની આરતી તેમજ જયેશ વસંતરા જોશી માતાજીનો શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરાવે છે. ત્યારબાદ આરતી ઉતારે છે નાની બાલિકાઓ 51 બાલિકાઓ આરતી ઉતાર્યા બાદ મંડળ તરફથી તેમજ મહેન્દ્રભાઈ ચકસોતા તરફથી પ્રતિક ભેટ રૂપે એમને નાની બાલિકાઓને ભેટ અપાય છે. ત્યારબાદ માતાજીને શ્રી ઠાકર ગરબી ચોકમાં અમે વાતે ગાતે પધરામણી કરાવી છે. ત્યારબાદ 9મે નોરતે માતાજીનું હવન કરી નાની બાલિકાઓને જમાડવાનો પ્રસાદ રાખીએ છીએ. લગભગ 1100 નાની બાલિકાઓને પ્રસાદ રૂપે એમને જમાડાય છે અને મુંબઈથી એમના માટે બાલિકાઓ માટે ભેટ આવે છે જે અમે એમ બાલિકાઓને પૂજન અર્ચન કરીને ભેટ સોગાદ આપીએ છીએ.